नमस्कार मित्रों, गुजरात माहिती यूट्यूब चैनल ने अंदर आप सर्वे साथियों फरी एक बार स्वागत छे। चूंटणी ने लईने मोटी अपडेट आवी छे। आ साथे ज मित्रों भाजप सरकारे फरी एक बार 12 बैठकों की नवी यादी जाहिर करी दीधी छे। अल्पेश ठाकुर विशे शुं बोल्या छे हार्दिक पटेल तेमज अमित शाह, अने साथे ज मित्रों मोदीजीनो विदेशी प्रवास अने पेट्रोल अने डीजलना भाव में GST प्लस 25 रुपयानो घटाड़ो थई शके छे। मित्रों तमाम समाचारों पर सविस्तार माहिती मेळवीए એ પહેલાં જે પણ લોકો આપણી ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે એવા દરેક લોકોને વિનંતી કરીશ કે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે મિત્રો ચેનલના માધ્યમથી તમને દિવસભરના કામના અને મહત્ત્વના સમાચાર મળતા રહેશે। મિત્રો સૌથી પહેલી હેડલાઇન ઉપર નજર કરીએ તો ભાજપ સરકારે ફરી એકવાર પોતાની નવી લિસ્ટ જાહેર કરી દીધી છે। મિત્રો ભાજપ સરકારે વધુ એક 12 બેઠકોની યાદી જાહેર કરી દીધી છે અને કહ્યું છે કે ઉમેદવારોની નામની પસંદગી પર મોટું મંથન પણ થયું હતું। લાંબા મંથન બાદ મિત્રો ફરી એકવાર આ યાદી જાહેર કરવામાં આવી છે અને અલ્પેશ ઠાકોરને ગાંધીનગરમાંથી સીટ મળી છે। મિત્રો આગળના અગત્યના સમાચાર ઉપર નજર કરીએ તો અલ્પેશ ઠાકોર વિશે શું બોલ્યા છે। મિત્રો અલ્પેશ ઠાકોરે કહ્યું કે મારા પર વિશ્વાસ મૂકવા બદલ મોવડી મંડળનો આભાર, અને ગુજરાત સરકારે અલ્પેશ ઠાકોરને ગાંધીનગરથી સીટ આપી છે। અને અલ્પેશ ઠાકોરે એ પણ જણાવ્યું કે ગુજરાતની જનતાને 27 વર્ષની વિકાસની રાજધાની આપ્યા બાદ હજુ પણ મિત્રો ગુજરાતને વિકાસની જરૂર છે અને મિત્રો ગુજરાતમાં કમળ ખીલશે। આ સાથે જ મિત્રો આગળ અલ્પેશ ઠાકોરને ગાંધીનગરમાંથી સીટ મળી અને અલ્પેશ ઠાકોરની શું ઈચ્છા હતી એની વાત કરીએ તો અલ્પેશ ઠાકોરે કહ્યું કે મારી ઈચ્છા તો રાધનપુરથી લડવાની હતી અને વિધાનસભાની ચૂંટણી માટે BJPએ અલ્પેશ ઠાકોરને ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી। આ સાથે જ મિત્રો હાર્દિક પટેલ શું બોલ્યા એના વિશે જાણી લઈએ તો હાર્દિક પટેલે આગળ જણાવ્યું કે હું સમાજસેવા કરવા માટે રાજકારણમાં આવ્યો છું। વિરમગામમાં મિત્રો ફોર્મ ભરતા પહેલાં હાર્દિક પટેલની સભા પણ યોજાઈ હતી અને કહ્યું કે મને જે પણ પગાર મળશે એ હું સરકાર માટે વાપરીશ અને સમાજસેવા માટે વાપરીશ। મિત્રો આગળ હાર્દિક પટેલે એ પણ જણાવ્યું કે હું વિરમગામને અલગથી જિલ્લો બનાવવા માટે પ્રયત્ન કરીશ। મિત્રો આગળ અમિત શાહે શું જણાવ્યું એના વિશે વાત કરીએ તો ગુજરાતના આગામી નવા મુખ્યમંત્રી કોણ બનશે, શું ભૂપેન્દ્ર પટેલ જ રહેશે મુખ્યમંત્રી કે પછી શું તે રાજીનામું આપી દેશે, તો ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે જો ગુજરાતમાં ભાજપ જીતશે તો ફરી એકવાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ જ રહેશે। મિત્રો આગળ પેટ્રોલ અને ડીઝલને લઈને નવી અપડેટ આવી છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જો આવું જ રહેશે તો રાહતના સમાચાર મળશે અને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 25 રૂપિયા પ્રતિ લીટર દીઠ ઘટાડો પણ જોવા મળી શકે છે। મિત્રો આગળ પેટ્રોલ અને ડીઝલમાં GST પણ વધારો જોવા મળ્યો છે અને સાથે પેટ્રોલ અને ડીઝલને GST હેઠળ લાવવા માટે કેન્દ્ર પણ તૈયારી કરી રહી છે। મિત્રો કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીની સ્પષ્ટ વાત જાણીએ તો રાજ્યોને ઈંધણ અને શરાબ પરની તગડી આવક ગુમાવવાના પોસાય તેમ નથી। બસ તો મિત્રો આજના વિડીયોમાં એટલું, જો વિડીયો પસંદ આવ્યો હોય અને માહિતી અનુકૂળ લાગે તો વિડીયોને ખાસ એક લાઇક કરી દેજો અને ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓને તમામ મિત્રો સુધી શેર કરજો।